અલી તમે તો ખાવ ઈચ્છા છે, મોજા લઈ લીધા ભાઈ. હેલો, જય શ્રી કૃષ્ણ, કેમ છો? આજે ઘણા ટાઈમ પછી મને ગામમાં જવાની ઈચ્છા થઈ છે. હિતેશ હોલમાં બેઠા છે, હમણાં કહું એને મને ગામમાં લઈ જાય અને ગોળગપ્પા ખાવા છે, પાણીપુરી ખાવી છે. કારણ કે વચ્ચે તો હમણાં ડેન્ગ્યુ થઈ ગયો હતો તો ક્યાંય બહાર નીકળવાનું નહોતું, અને 15 દિવસ તો હાવ ઘરમાં ઘરમાં હતી ને બહારનું તો કંઈ ખાધું નથી. ડૉક્ટરે તો ખાવાનું ના જ પાડી હતી, અને એમાંય રોટલા તો હાવ ના પાડી હતી ખાવાની. એટલે હિતેશ બેઠા છે હોલમાં, એને કહું મને લઈ જાય ગામમાં. એલા હું કહું તમને મન ગામમાં લઈ જાવ ના જ. ના, મને લઈ જાઓ, હું કેટલા દિવસ ગઈ નથી. તમારે આવવાનું છે એમ નો હાલે. સ્વેટર પહેરાતું નથી હરખાય. જો કોણ ગંધારો? તું? અરર, એ મયન ગંધારો, મયન ગંધારો. એ એવું ન બોલાય, એ શબ્દ જ ન બોલાય. એવું ક્યાંથી શીખીએ? એવું મને ગામમાં લઈ જવાની છે, જરા ફાડતા પતાય ને. બધું લેવું છે, બધાય ને બધું લેવું છે. હેલો, ફાઇનલી માની ગયા છે. હિતેશ લીવ બોલાવે છે, જાય અમે ગામમાં. તું ક્યાં ચલે જા માયા માયા. અમે લોકો ગામમાં જઈએ છીએ, મને હિતેશ લઈ જાય છે. ફાઇનલી માની ગયા. આહા, એ કેટલા દિવસ મેં તો ગામ જોયું. બાવલુ ચોક આવશે અહીંથી, જો સીધું ઉપલેટા. આ અમારે ઉપલેટા ની રોનક જોવો તમે, શેરડી વેચાય. અમારે બાવલુ ચોક છે, બાવલા ચોક. એ બજરંગ ની પાણીપુરી ખાવા જાવી હો હિતેશ, મોજા લેવા જવું પેલા મયન ના. હાલો તો પછી પાણીપુરી ખાવ. અમારે ઉપલેટા નું ગામ આવી ગયું. ગામ ઉપલેટા ની ખરીદી કરાય, પણ બહુ મોંઘી પડી. બહુ અમારે ઉપલેટામાં આવી બજાર હોય, મોજા લઈ લીધા ભાઈ, થેલી લઈને જાય. ક્યાં રાખી ગાડી? હે, હાલો મયન ના મોજા લઈ લીધા. હવે હિતેશ મને લઈ જા હે પાણીપુરી ખાવા કે નહીં? હાય હાય, લે મારે ખાવી હે પાણીપુરી. પાણીપુરી નહીં ખબર હો હે? આય, તારે ન ખાવી મયન? રાડિયારો કોઈ રાડિયારો. નથી નસીબ મારા બુંધિયારા, જે દી બજરંગ ની પાણીપુરી ખાવી હોય ને તે દી હોય જ નહીં. બંધ છે દુકાન, લ્યો હું. હવે હિતેશ બીજી જગ્યાએ લઈ જાય છે. એક પ્લેટ ખાવી છે, બહુ જાજી નહીં, એક જ ખાવી હિતેશ. હવે 7 ફ્લેવર વાળી પાણીપુરી ખાવા જઈએ છીએ. અમારું ઉપલેટાનું ગામ જોવો તમે બધા આખું. લે બીજો કોક આવી ગયો અહીંયા, પવન પાણીપુરી બજરંગ ની અહીંયા બંધ છે. એ ઓ નાખી દીધો,
માર ખાલી ડુંગળી જોતી હતી. હે પાણી મિક્સ માં નાખજો. હેલો પાણી પૂરી ખાવા. તમે તો ખાવ રાખો તો ખરી. પાણીપુરી ખાઈ લીધી પણ જે ઓલી બજરંગ ની મળે અમારે ઉપલેટામાં એના જેવી નતો ટેસ્ટ. પણ હાયલું હવે ઈતેસે ખવરાવી ને એટલે મારી મૈયા ને ખાય છે જો પૂરી. એક પોમ ન ખાધી બે માં કોઈ એને તો પૂરી ખાય. એ હવે અમૂલ પાર્લર માં લેજો. અમૂલ ની દુકાને લાવો દૂધ ની થેવી લઈ આવો. અમૂલ માં પૈસા પૈસા તો લાવો. પૈસા વગર કેમ થાય. હેલો દૂધ ની કોથરી લઈ લીધી. હવે ઘરે જાય છે. ઘરે જઈને હલવો ઓલો કાલે ગાજર રીતે ખાઈમણું તો હલવો તો બનાવવો પડશે એટલે દૂધ ની થેલી લીધી. અમૂલ ના દૂધ નું સરસ થાય હલવો. ચાલો અમે ઘરે આવી ગયા ને હવે હું રસોઈ વર્ગીશ. મયન ની ફ્રેન્ડ આવી છે તો મયન રમવા બે વર્ગી ગયો. રૂહી આવી છે મયન ની ફ્રેન્ડ. મયન ના મોજા લીધા ગામ માંથી. ક્યાં દીકુ હા બતાવ બતાવ. હા હાથે ન ધાવડતા પહેરતા. હમ જો રૂહી રમે તારા રમકડા થી. હાલ પહેર લે જોજી થાય હે તને મોજા પગમાં. કાલ દાબેલી ખાઈ લીધી પણ હવે ગાજર ખમણું એનો આજે હલવો બનાવવા બેઠી છું. અત્યારે ખમણેલું ગાજર છે. ઓલું અમૂલનું દૂધ હમણાં લઈ આવી ગામમાંથી અને આ મલાઈ ગરમ કરીને હલવો છે એ મલાઈ નાખીને બનાવીએ ને તો એકદમ મસ્ત થાય. આમ ઠાબડી જેવો લાગે હલવો. હવે ગાજર એમાં નાખી અને પછી દૂધ નાખી અને એમાં જ બાફવાના. હલવો હવે બનવા આવ્યો છે. જો બતાવું એમાં મેં હું હું તૈયારી કરી છે. હલવામાં નાખવા માટે આ દ્રાક્ષ પછી આ એલચી અને કેસરનો છે ભૂકો. આજે ભૂકો કરવાનો બાકી છે. ઝીણું ઝીણું કટિંગ બદામ ને પિસ્તા ને અને અહીંયા હલવો આ દૂધ બારવાનું છે. બસ તૈયારી છે હમણાં બની જશે. બહારના જે હલવા આવે ને એમાં તો કેસરી આમ કલર નાખ્યો હોય. આમાં કલર નથી પકડાણો. ઘરમાં ઘરે ઘરના માટે બનાવ્યો ઘરે ખાવા માટે તો એમાં કલર શું નાખો. એટલે એમને જ જે રિયલ ગાજરનો જે કલર છે એ જ છે. તો એ હજી 15-20 મિનિટ જેવું નીકળી જશે. ધીરે ધીરે એકદમ ઘી છૂટું પડી જવું જોઈએ એવો હલવો બનવો જોઈએ. એટલે હવે હલવો બનાવી લઉં અને પ્લેટફોર્મને બધું સાફ કરવાનું છે એ કરી લઉં. હવે આજનો મારો આ વ્લોગ આટલો જ છે. તમે બધા મારી ચેનલને સપોર્ટ કરો. મને સપોર્ટ કરો. હું ઉપલેટાની છું. આપણી ગુજરાતી માણસોની છું. ગુજરાતી છું.
તમે આગળ વધારો મારી ચેનલને, અને તમે નવા હો મારી ચેનલમાં મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આવજો. જય શ્રી કૃષ્ણ. બાય બાય.